कोरोना काल में शिक्षण जगत नो आखो चेहरो बदलाई गयो। भणवाथी लईने फी मांगवानी पद्धति पण बदलाई, जो के क्यांक हजु पण मानवताना पाठ शीखवाड़वामां आवी रह्या छे तो क्यांक पोताना ज विद्यार्थीओ माटे कंईक करनारा शिक्षको पण मौजूद छे। आजे आपणे वात करीशुं राजकोटना एक एवा शिक्षकनी जे पोतानी स्कूलना विद्यार्थीओने घरे घरे पहोंचीने लाइब्रेरीना पुस्तको आपी रह्या छे। આ શિક્ષકને વિદ્યાર્થીઓ માટે છે સંવેદના। ઓનલાઈન ક્લાસ સિવાય પણ વિદ્યાર્થીઓની રાખે છે તકેદારી। વિડિયો ગેમ કે સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનો હેતુ। કહેવાય છે કે મન હોય તો માળવે જવાય। કોરોના કાળમાં સ્કૂલ ફીને લઈને અમાનવીય અભિગમ દ્વારા ઘણી સ્કૂલો બદનામ થઈ, પણ રાજકોટના એવા એક આચાર્ય છે જેઓ પોતાના વિદ્યાર્થીઓમાં પોતાનાપણું હોવાનો અહેસાસ સતત કરતા આવ્યા છે। एक तरफ जहाँ स्कूल माटेनी सतत उघराणी करती शाळाओ, तो बीजी तरफ एक एवा शिक्षक जेओ पोताना विद्यार्थीओनी सतत चिंता करता होय। अहीं वात थई रही छे राजकोटनी शाळा नंबर 93ना आचार्य वनिताबेन राठोडी, के जेओ कोरोना काळमां पोताना विद्यार्थीओना जीवनमां अभ्यासनी साथे ज्ञान अने वांचननुं महत्व समजाय ते हेतुसर दररोज 3 कलाक फाळवीने घरे घरे पहोंची लाइब्रेरीना पुस्तको पहोंचाडे छे। એમના કારણે મને એવો વિચાર આવ્યો કે ભાઈ વિદ્યાર્થીઓને આપણે ઘરે ઘરે સુધી લાઇબ્રેરીના પુસ્તકો પહોંચાડીએ, બાળક એ વાંચે। જ્યારે શાળાઓ ચાલુ હોય છે ત્યારે પ્રાર્થના સભામાં બાળક પોતે વાંચેલું જે પુસ્તક છે એનો સાર રજૂ કરતા હોય છે, તો અત્યારે અમે એવું વિચાર્યું છે કે બાળક છે ઘરે પુસ્તક વાંચે, વાંચી એને જેટલું મૌલિક યાદ રહે એ મૌલિકનો વિડીયો બનાવે અને વિડીયો બનાવીને અમને મોકલે, અને અમે અમારી શાળાનું જે યુટ્યુબ ચેનલ છે એમાં અમે આ વિડીયો છે એ શેર કરીએ। घरे घरे पहुंचाड़े छे पुस्तक रूपी ज्ञान नो भंडार। वांचन बाद बाळकना मौलिक विचारों यूट्यूब पर थाय छे शेर। बाळकोनी अभिव्यक्ति ने बहार लावानुं आयोजन। शिक्षके जन्मदिने 50 पुस्तकों आपवानुं स्कूलमां प्रयोजन। मोवा विस्तारमां आवेला शाळा नंबर 93मां वनिताबेन राठोड छेल्ला 8 वर्षथी आचार्य तरीके फरज बजावे छे, अने ज्यारथी तेओ अहीं आव्या छे त्यारथी दर वर्षे शाळामां पुस्तक मेळाथी लई ग्रंथ पूजानुं आयोजन पण करवामां आवे छे। आ शाळामां एवी सिस्टम राखवामां आवी छे के दर महिनानी पहेली तारीखे शिक्षको होय तेओए ओछामां ओछा 10 पुस्तक आपवाना, शिक्षकना जन्मदिवस निमित्ते तेने शाळाने 50 पुस्तक भेटमां आपवाना होय छे, अने विद्यार्थी होय तेओ चॉकलेट वितरण के खोटा खर्च करवाने बदले 10 पुस्तक शाळानी लाइब्रेरीमां भेट आपे छे। અમને મેડમ અહીંયા એક બુક દેવા આવ્યા છે। અમારા પ્રિન્સિપલ વનિતાબેન રાઠોડ અમને ઘરે ઘરે પુસ્તક દઈ જાય છે। અમારી શાળા બંધ હોવાથી અમે ભણી શકતા નથી, અમે વાંચવાનું ભૂલી ન જાય તે માટે અમારા મેડમ અમને પુસ્તક દઈ જાય છે ઘરે ઘરે આવીને। અમે ક્વાર્ટરમાં રહીએ છીએ એટલે અમને કોઈ ભણાવવા આવતું નથી, એટલે અમારી પાસે જે પુસ્તક હોય અમે બીજાને આપી છીએ, અને બીજાની પાસે જે પુસ્તક હોય અમે એકબીજાને પાસિંગ ધ પાર્સલ એવી રીતે એકબીજાને આપીએ છીએ। લોકડાઉનમાં ભેટમાં મળ્યા 800 પુસ્તકો, સ્કૂલ લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો। તાજેતરમાં લોકડાઉન દરમિયાન આ રીતે 800 પુસ્તક શાળાને ભેટ આપવામાં આવ્યા હતા। આ ઉપરાંત હાલ શાળા પાસે અંદાજે 10,000 પુસ્તકો મોજૂદ છે। જ્યારે શાળા ચાલુ હતી ત્યારે રોજ 1 કલાક લાઇબ્રેરીમાં દરેક વિદ્યાર્થીઓને પુસ્તક ફરજિયાત વાંચવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો, જેનો નિયમિત દરેક વિદ્યાર્થીએ ઉપયોગ કર્યો હતો। ધ્રુવ કુંડેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।